अति भक्त भगवंत गुरु चतुर नाम वपु एक, इनके पद वंदन करिए तो ना से विघ्न अनेक। गुरु गम गणपति ए गायो मारा संतो, गुरु गम गणपति गायो रे। बधाय गावानो हूँ आ रहा। मूल धाम मा ए शोभे एक दंता, मूल धाम मारे સાનિધ્ય મેળ્યું છે આપણને, બજરંગદાસ બાપા, શ્યામળા બાપા, મોહનદાસ બાપા, એક જ ભાવના બાપાની હતી કે આ એક ધામ બને અને બધાયને ઠેઠ રૂપાવટી, બગદાણા, ગરિયાધાર, દામનગર થઈને, એટલે બધે કોઈને ધક્કા નહીં. અને આ કાંઈક ભૂમિનો એવો પ્રભાવ હોય છે, ગમે એમ હોય ત્રંબા ત્રંબા છે. હા તો યાર એમાં બે મત નહીં, કારણ કે હમણાં જ નોરતા ગયા ને. અખંડ બ્રહ્માંડ ની પાવ્યા, બોલો, પડવે પ્રગટ્યા માં ઓમ, એમાં આવે ત્રંબાવટી નગરી. એમાં જે ત્રંબાવટી નગરી છે બીજી એ કઈ નહી, આ નગર કઈ મોહન બાપા અહીંયા પધારે અને પહેલી જ વખત માં એક જ બેઠકે એમ કહી દે કે આપણે અહીં ધામા નાખવા છે. બાપા કે 500,000 વાર ને વાર માં આશ્રમ નો બને, વીઘામાં આશ્રમ બને. એટલે કંઈક તો આ ત્રંબાવટી નગરીના ભાઈ અને કંઈક આ સંતોની કરુણા વરસવાની છે અહીંયા, નકર આવા કોરોનાની અંદર વગર માસ્ક બાંધે. હવે કોરોનાનું આવી બન્યું છે ગાડી બેહીન, એમાં બે મત નહીં. કારણ કે બાપાએ અહીં કણે કહી દીધું કે કરો છોકરાઓ, અને છોકરાઓ એક વર્ષે એક વિશ્વાસે ઉપાડી લીધું કામ. અને અવડો મોટો આંકણે તન તન ચાર ચાર દી થયા જે મેળાવડો હાલે છે. ભાઈ ભરતભાઈ અને એનું રાજકોટનું ગ્રુપ, અમારે પંકજભાઈ બધા મહેમાનો આવ્યા ઠેઠ અમદાવાદથી ને મુંબઈથી ને સુરતથી ને ભાવનગરથી રાજકોટથી. રાજકોટને તો મહેમાન ન કહેવાય, કારણ કે આ તો રાજકોટના ઘરને આગળ બીજા બધા મહેમાન કહેવાય, આ તો ગરધણી કહેવાય રાજકોટ વાળા. એ ગરધણી કહેવાય ને ત્રંબા વાળા તો ધણી જ કહેવાય. લ્યો ની અહીંના એને જ આંગણે છે આ બધું, ધણીમાં ફેર, ગરધણીમાં ફેર, મહેમાનમાં ફેર. અને આટલી ઉંમરે બાપાનું શરીર અને આવા સંતો, તમે ખાલી ફોટા કે મૂર્તિ સામું જુઓ ને તો તમને એમ થઈ જાય કે આવા આ પંજો, હું તમને કહું આશીર્વાદથી ભરેલો આ ખાલી પંજો આમ જુઓ ને આપણે બધે જરાક જેટલી આંગળી. આ બાપાનો પંજો જુઓ તો ઠેઠે ગોઠણથી હેઠે તો હાથ હોય જાય એવા રીધી સીધી વાળા સંતો.
કેવડું બજરંગદાસ બાપાનું નામ, કેવડું શામળા બાપાનું નામ, કેવડું મોહન બાપાનું નામ. અને જમીનનો સોદો કર્યા પછી તરત જ પહેલા વહેલા તો કારીગરો નજીક કે રસોઈ કોઈની બહાર નહીં, આશ્રમમાં રસોડું ચાલુ કરી દીધું. પહેલા રામ રોટી કેવડી. અને આજ તો મને કે નિરંજનભાઈ ત્રંબાને આમ ધોવાડા બંધ હો, ભલે બધા પ્રેમથી જમે. આ સમયની અંદર જે સંતો બીજે ગમીને જાય તો ભેળું કરવા બેઠા હોય અને આ વાપરવા બેઠા, બોલો કઈ ખૂટતું નથી. એટલે આવી મોજ હોય આવું. અને પાછું ટૂંકા ગાળામાં હજી તો એ આપણે ખાલી જમીનની વાત હાલી અને લઈ લીધી, પછી થોડાક સમય પછી ભૂમિપૂજન હતું ને હું અહીંથી નીકળો તો મને ખબર પડી મોહન બાબા પધાર્યા છે. એટલે હું બે ભજન મેં કીધું જાતો તો એક પ્રસંગ સર હું મારે જવું હતું, તો હું અહીં બે વાણી બાપાના ચરણમાં રજૂ કરતો ગયો. અને પાછો ત્રીજી વખત આવ્યો ત્યાં તો કમ્પ્લીટ મંદિર, રસોડું, ભંડાર, રહોડા બહોળા બધું કમ્પ્લીટ, અને સેવક સમાજ એ કમ્પ્લીટ બધું. આ બધા છોકરા બધા ત્રણ ત્રણ ચાર ચાર દી છે મહેનત કરે છે બધા. પછી બાપાએ મને એક વાત કરી, છોકરાએ તો સાંભળી પણ એને મગજમાં નહીં હોય, તમે ફોટો પડાવતો હતો ને હું જમતો હતો ને, મને બાપા કાનમાં કે મેં કીધું બાપા આ છોકરા બહુ સેવા કરી ને એને એના મોઢામાંથી ચમક છે સેવાની. મને કે મારા બાપ સેવા, વાહ એટલે હવા, એ વાહ છે ને એની લેરખી હોય, વાહ છે ને જેને વાહ હોય ને એની મોજનો કે નથી, અને મોજની લેરખી, લેરખી એટલે હવા આવી ગઈ એમ, એ લેરખીની હવા એના ચહેરામાંથી કોઈ મન વચન અને કર્મથી સેવા કરે ને મારા બાપ, એના એના શરીર ઉપર એક અનોખો પ્રકાશ, એક અનોખી સેવાનું ફળ, એનું દર્શન આપણને થાય. બાપા આ બોલ્યા, બોલો તમારા માટે. એ કોઈની મન વચન કર્મથી સેવા કરી હોય આમાં જેણે ભલે પતરાડું ઉપાડ્યું છે, કોઈએ કે ઠામણા ઉટકાય છે, અરે કોઈ આ કચરો જોઈને સાફ કર્યો હોય છે ને એની નોંધ બાપાના દરબારમાં લેવાની છે, કારણે આ સત્કર્મ કર્યું છે. ખાલી રૂપિયાથી સેવા થાય તો જેને આપ્યા હોય તો વાપરે, જેને શરીર હાલતું હોય, જેને મન સારા વિચારો જેને હાલતા હોય એને સારા વિચારો મૂકવા જોઈએ, જેને શરીર હાલતું એને સેવા મૂકવી જોઈએ, જેને પૈસા આપે બધું તો ભગવાન એક રીતનું આપે. બહુ પૈસા આપ્યા હોય એ સેવા ન કરી શકે કે હાવેણો લઈને આપી દઈએ તરત. હા બાપા પધાર્યા, જો નામ લેતા જ બોલો બજરંગદાસ, જોર થી જેવો બોલો બજરંગદાસ, જય હો શામળા આત્મરામ મોહનદાસ બાપા, જય જય સીતારામ બાપા છે, જય હો. ભાઈ પડકો આવ્યો ને. એટલે મેં કીધું તું ને કે આવું સરસ, અને પાછું ટૂંકા ગાળામાં દસ મહિનાની અંદર તો કમ્પ્લીટ રેડી ધન જાહેરની અંદર. શિવરાત્રિના મેળામાં ભજન ગાયા હતા ઠેઠ ફેબ્રુઆરીમાં, ને આ નવેમ્બર હાલે હટાણે. કેટલા મહિના થયા ગણી લ્યો, 7 મહિના થયા આવી રીતે ઘીરે ભજન કરતા. પછી શું થાય કે ગમે ને અમારે ઓલી ઓલી ઓલું કઈક શોખ તો ભાંગવો કે નહીં, શોખ ઉપડ્યો હોય કે અમને ગવાણી ઉપડી છે એટલે મારે ભાંગવી તો પડે, એટલે ઘીરે પેટી લઈને કરીએ. છોકરા બોકરો વખત બેઠા હોય બધા તબલાવાળાનો ઘીરે મોજ પૂરી કરતા. પણ બાપાના સાનિધ્યની અંદર સ્ટેજ હોય, માઇક હોય, બાપા હોય ને આ બધા સેવક સમાજ બેઠો હોય, અને 7 મહિના પછી આજ મોકો મળ્યો છે. એટલે હું તો કહું છું બધા ગાજો હો તારે ને ઝીલજો. પણ મેં કીધું ને ભાઠા માર્યા હોય ને બોકો બોલે ને એમ નહીં, સૂરમાં આવજો બધા. મૂળ ધામમાં
શોભે એક દંતા મૂળ ધામ મારે એ શોભે એક દંતા આદિ દેવ દયા વાળો મારા સંતો આદિ દેવ દયા વાળો મારા સંતો ગુરુ ગમ ગણપતિ ગાયો રે જી 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 ગુરુ ગમ ગણપતિ ગાયો મારા સંતો ગુરુ ગમ ગણપતિ ગાયો રે લાવી શિવ શક્તિ ને જગાવે રે રામ સુન રે મંડળ થી શુક્ર બીજ લાવી શિવ શક્તિ ને જગાવે રે ધરનો ખેલ રચાવી ધર અધરનો રે આ એ ખેલ રચાવી સંસાર સઘળો રચાવે મારા સંતો સંસાર સઘળો રચાવે મારા સંતો ગુરુગમ ગણપતિ ગાયો રે ગુરુગમ ગણપતિ ગાયો મારા સંતો અષ્ટ સિદ્ધિ
નવનિધિ દેવે અષ્ટ સિદ્ધિ રે જપે સુમતિ દેવે સુંભાળો રે રામ રામ સાધુ સન્યાસી નર નારી જપે સુમતિ દેવે સુંભાળા રે સુરત પીઉને નિરખે નુરત સુરત હા હે પીઉને નિરખે સ્વામી શોભે રૂપાળા સંતો સ્વામી શોભે છે રૂપાળા મારા સંતો ગુરુગમ ગણપતિ ગાય રે Thank you.
કથા કીર્તન ભાવ ભજન માં વિપત્તિ ને હરનારા રે રામ રામ દાસ મોહન કે આવા મંગલ પ્રસંગે દાસ મોહન કે આ મંગલ પ્રસંગે બાપા ભર્યા રાખે છે ભંડારા મેરા સંતો ભર્યા રાખે છે ભંડારા મારા સંતો એ ગુરુ ગમ ગણપતિ ગાયો રે શોભે એક દંતા આદિ દેવ દયા વાળો મારા સંતો આદિ દેવ દયા વાળો મારા સંતો ગુરુ ગમ ગણપતિ ભગવાન ગણપતિ ને યાદ કર્યા. એવો ગણપતિ એક દંત દયાવંત અને પાછા ગુરુગમ ગણપતિ. ગુરુગમ બહુ મોટી ચીજ છે. આ મંદિર બનાવ્યું છે ને એમાં જાતા બીજું કઈ નહીં. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય. ભગવાન અને ગુરુ બે ઉભા હોય તો કેને પગે લાગવું? તો સંતો કે છે કે બલિહારી ગુરુ આપની કે ગોવિંદિયો બતાય, નકર મારી હું ત્રેવડતી હું ઓળખી હું. એ મંદિરનું નામે ઉપર જતા પહેલા જ લખ્યું છે ગુરુ મંદિર. ગુરુ મંદિરનો મહિમા અને ગુરુગમનો મહિમા જેટલો ભજનમાં વર્ણવ્યો છે એ તો ગુરુ પાસે બેહો ઘડી ગુરુગમ સાંભળો, ગુરુગમ જાણો, ગુરુની શાન ને સમજો. બેહવા વાળા તો ઘણા મળે છે પણ એ પ્રમાણે વર્તવા વાળા બહુ જગતમાં કોક. અને એ જે વર્તે ને એ બેઠો પ્રમાણ કે મોહનદાસ બાપા જેદી શામળા બાપાની પાસે બેઠા છે ને બેઠો પ્રમાણ કે આજે એ જ સ્વરૂપ ની અંદર આપણને એના ગુરુની ઝાંખી થાય. હવે મોહન બાપામાં આપણને બાપાના દર્શન થાય. આજે મંદિરમાં વાત કરતા હતા કે બાપા આ સ્વરૂપમાં આ મૂર્તિમાં આ ફોટામાં કઈ ફેર અમને તો લાગતો નથી. હવે તો બાપાએ શું કીધું ખબર? કે દારૂડિયાની દોસ્તી કરો ને, દારૂડિયા પાસે બેસતા થાવ ને એટલે થોડોક સમયમાં તમને પીતા શીખડાવી દઈએ. ધીમે ધીમે કરતા હાવ દારૂડિયા થઈ જાવ, પછી દારૂડિયામાં ઓલા બીજા દારૂડિયામાં ફેર ન પડે. તો આ તો ગુરુ છે. હવે એક સામાન્ય દારૂમાંથી દારૂડિયો થઈ જતો હોય તો ગુરુ શિષ્યમાંથી ગુરુ થતા, કારણ કે આ તો કીટ ભ્રમરીનો આ એક આખો પ્રયોગ. પોતાના જેવું જ પોતાને કરી દઈએ, નકર ઈડ છે ને ભમરી પેદા કેવી રીતે થાય? ભમરી બને ને પછી ભમરી બનવા પાછળ એનો એક આખો પ્રસંગ છે કે ઈડ હોય ને ઈડ એટલે ભમરી ગોતતી ગોતતી આવે કે મારે હવે મારી જેવી બીજી ભમરી બનાવવી છે. એટલે ભમરી ઈડ ગોતે ઈડ, હારી ટબા જેવી ઈડ હોય ને એને ડંખ મારે, ડંખ મારે ને એટલે ઓલી. હવે આમાં તો જેને ભમરી કઈડી હોય ને એને ખબર હોય, આમાં તો વીતી હોય જાણે, બાકી નો જેને કઈડી હોય ને એને ખબર ન પડે કે ભાઈ તો ભમરું શું તો ભૂમ કરતું આવીને હોયું જાય, વયું જાય ને એ ડંખ મારે ને તો ખબર પડે. કાળી બળતરે હાલી મળે, ક્યાંય રેવાય નહીં, સુરતા ન્યા જ લાગે ઓહો ઓ મરી ગયા. એ તો જેને જેને કઈડી હોય ને એને ખબર હોય. એમ ઓલી ઈડ ને ડંખ મારે ને એટલે ઈડ છે ને ગોટો વળી જાય,
એટલે ભમરી કે ઓય રામ, આમાં તો કાંઈ છે નહીં, આ તો ગોટો વળી ગઈ, આ મારી જેવી ન બની શકે ભમરી બીજી ઈડમાંથી. એટલે પછી થોડાક દી પછી બીજી ભમરી બીજી ઈડને ગોતવા નીકળે, બીજી ભમરી ને ડંખ મારે તો એ બઠી પડી ગઈ. ઓય રામ, આ તો બઠી પડી ગઈ, આમાં કઈ રામ છે નહીં. પછી ત્રીજી ઈડ ગોતે, પછી ત્રીજી ઈડ ને ડંખ મારે ને ઈ પરબારી આમ હામી થાય, આમ 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 પૂછડી પર ઊભી થઈ જાય ઈડ. હે, આ કોણે ડંખ માર્યો? ઓલો નાગ ફેણ ચડાવીને જેમ કરે ને એમ હામી થાય ને, તઈ ઓલી ભમરીને થાય કે આ બરોબર લાયક છે મારા દેવી બનવા માટે. પછી રોજ ત્યાંથી આવે, ડંખ મારે, ડંખ તો બે દી જ મારે, પછી તો ખાલી અવાજ સાંભળે ને આમ ઓલી ઈડ કે ગું કરીને આવે છે, તા તો આ આ મંડે તલપા પડતા કર, હમણાં આવ્યો છે, હમણાં ડંખ મારશે. પછી ઈ ભમરી ડંખ ન મારે, ખાલી આટો મારીને વહી જાય. પણ આટો મારીને આમ દેખ, આમ આમ ઈડ ભમરીને જોવે ને એમ કરતાં કરતાં થોડોક સમય થાય ને, એટલે ઈડને છે ને પાખું આવે અને ઈડમાંથી ભમરી થઈ જાય. બોલો, એમ આ ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે પછી તો એ ખાલી ગુરુની વાટ જોતા 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 ગુરુમય થઈ જાય, ને પોતે ગુરુમાં શિષ્યમાં પછી ફેર નોરીએ બે એક થઈ જાય. અને જે એ ગુરુગમનું આ ગણપતિનું ભજન, કે એ ગુરુગમ જેને જાણ્યું હોય, ગુરુગમ જેને માણ્યો હોય, ગુરુગમ જેણે ઓળખ્યો હોય, ગુરુની શાનને જેણે સમજી હોય, એ ગુરુમુખી કહેવાય અને એ ગુરુમુખી જ બની જાય. એવું જ એક ઈ જ રાગનું ભજન કે અકળ તમારી કમાણી મારા સાંભળીયા, અકળ તમારી કમાણી રે રામ રામ. તાલમાં તાળી એ વગાડજો ને, હા હા તો ઝીલજો, આ ઠેકાનું એવું આમ બંધી સ્વરો ઠેકો ઉપડ ભાઈ, આમ બધા મસ્તી થી ગાય હકે શામળા બાપાનું ભજન. અકળ તમારી કમાણી મારા સાંભળીયા, અકળ તમારી કમાણી રે રામ રામ. સાધના ટાણે તમે સંઘરો કીધો, સાધના ટાણે રે એ તમે સંઘરો કીધો, જગત શક્યું ના તમને જાણી મારા સાંભળિયા, જગત શક્યું નહીં તમને જાણી મારા સાંભળિયા. અકળ તમારી કમાણી રે, સંઘરો કીધો સાધના ટાણે રે એ સંઘરો કીધો, જગત શક્યું ના જાણી સાંભળિયા, જગત શક્યું ના જાણી સાંભળિયા. સાદુ જીવન એ રહેવાને ઝૂંપડી, સાદુ જીવન રહેવાને ઝૂંપડી,
માયાની મોજ ના માણી રે રામ રામ સાધુ જીવન ને રહેવા ઝૂંપડી માયાની મોજ ના માણી રે ઓજી ભર્યા ભંડાર પણ ખુદ ના ખાવે ભંડારપણ એ ખુદ ના ખાવે બીજાને કરે છે લહાણી સાંભળ્યો બીજાને કરે છે લહાણી સાંભળ્યો અકડકડા 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 તમારી સામળિયા અકડ તમારી કમાણી રે સાધના ટાણે કર્યો શંખરો જગત શક્યું ના જાણી સામળિયા અકડ તમારી કમાણી રે કરે બાપા વેદ શાસ્ત્રની વેદ શાસ્ત્રની વાતો કરે બાપા જાણે નહીં પંડિત કે પુરાણી રે વેદ શાસ્ત્રની વાતો કરે બાપા જાણે નહીં પંડિત કે પુરાણી રે અલખ જ્ઞાનની હેલી ચડે ત્યારે અલખ જ્ઞાનની રે અમૃત વાણી સાંભળિયા છે અમૃત વાણી સાંભળિયા અલખ તમારી અકડ તમારી અકડ તમારી કમાણી રે અકડ તમારી કમાણી સાંભળિયા તમારી કમાણી રે જી 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 રેવે અજાચી આમ જ હાથ આમ નહી કેમ હાલે છે કઈ આપણી બુદ્ધિ કામ ન કરે
છાપરા નો બદલે દેવે દાન દેવે અજાચી જગન કરે છે લાખાણી રે રામ રામ દેવે દાન દેવે અજાચી જગન કરે છે લાખણી રે જેમ ઉલે છે એમ અઢળક આવે જેમ ઉલે છે એમ એ અઢળક આવે ક્યાંથી ફૂટે છે સરવાણી સાંભળિયા ક્યાંથી ફૂટે છે સરવાણી સાંભળિયા અકળ તમારી કમાણી રે દાસ ખબર્યું લેવા ખાવન દાસ ખબર્યું દાસ ખબર્યું લેવા ખાવન કી બુદ્ધિ જેની ભર માણી રે દાસ ખબર્યું બુધી જેની ભર માણી રે ઓજી લવણ પુતળી જેમ સમદર ને તાગે લવણ પુતળી ને આ સમદર તાગે આપે એમાં સમાણી સાંભળિયા આપે એમાં સમાણી સાંભળિયા અકળ તમારી માણી રે સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં રૂપાવટી છે ધામ હવે આ ત્રંબામાં મોહન ધામ મોહન ધામ મોહન ધામ એ જ્યાં બાપા સામળિયા બિરાજતા અને રટતા છે સંત ભૂમિ સૌરાષ્ટ્ર માં જ્યાં બગદાણા ઋણુ ધામ એ બાપા બજરંગ દાસજી બિરાજતા રટતા સીતારામ શરણે ગયા જશે બિરાજતા કી બીજે મળે નહીં આશા
सुर तो आपो
બજરંગદાસ જી, બોલો બજરંગદાસ બાપાની, શામળા બાપાની, આત્મારામ મોહનદાસ બાપા, જય જય બાપા સાહેબ. બજરંગદાસ જી બાપા બધે તમે બિરાજો, બજરંગદાસ જી બાપા બધે તમે, અણુ અણુમાં આપને નિરખીએ આશીષ એવી આપજો, આશીષ એવી આપજો કે જીવ જમથી ડરે નહીં. આશા કરું છું આપની અને કોઈ છે નહીં, ઘડી કાળમાં કૃપા વિના મુક્તિ મળે દુખ દર્દ ના નામ થી, દુખ દર્દ ના નામ થી નડતર કરે નહીં. આશા કરું છું અને કોઈ છા
અંતર થી ઉપજાવીને આપો જો શુભ મુક્તિ આપો જો શુભ મુક્તિ મારી મતિ તુજ ચરણ થી મારી મતિ તુજ ચરણ થી હવે પાછી ફરે નહીં આશા તુજ છેલ્લી લાઈન માં તાળી વગાડો જોરદાર બાપા સીતા